વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય સચિદાનંદ આજે હું તમને બોર્ડના પેપરના ડાયરેક્ટ ઇન્ડાયરેક કરાવીશ હમણાં મારું લેપટોપ ખરાબ થઈ ગયેલ હોવાથી વિડીયો મૂકેલ નથી તો આજે આપણે હવે બોર્ડના પેપરના અમુક પ્રશ્નો લેશું જે આજે હું તમને સમજાવીશ તો સૌથી પહેલાં ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડનું પેપર લઈએ અને તે હું તમને સમજાવીશ જુઓ અહીંયા આ બોર્ડનું પેપર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર અહીંયા ડુએસ ડાયરેક્ટેડમાં તમને ચાર માર્કનું પૂછાય છે અને ડાયરેક્ટ સ્પીચ પૂછાય છે પ્રશ્ન નંબર ઓગણપચાસ પચાસ અને એકાવન માં ધોરણ બારમાં પૂછાય છે એટલું જ નહીં ધોરણ દસ માં પણ આ જ રીતે ડુએસ ડાયરેક્ટેડ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે માટે આ જે વિડીયો છે તે ધોરણ દસ અને બાર બંનેને ખૂબ જ ઉપયોગી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કઈ રીતે તમને સૂચના આપેલી હશે ડુએસ ડાયરેક્ટેડમાં પ્રશ્ન નંબર નીચે સ્ટાર્ટ લાઈક દેશ તો તમે અહીંયા લખેલું હશે સ્ટાર્ટ લાઈક દેશ ઓલ અરાઉન્ડ યુ કુડ હવે અહીંયા all around you could તો કેન નું could કરેલ છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે સમજી જવાનું કે આ જે પેરેગ્રાફ છે તે ભૂતકાળમાં કરવાનો છે હવે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો આર ની જગ આર નું આર ટુ બી નું રૂપ છે તો ભૂતકાળનું નું ટુ બી નું રૂપ શું થાય વર તો આર ની જગ્યાએ વર કરવાનું ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો ગ્રીન મેડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ ક્રિએટ નો ભૂતકાળ વર્બ હોય તેનું જ ભૂતકાળ કરવાનું રહેશે ક્રિએટેડ કરવું ત્યાર પછી જુઓ વોટ પ્લેસ ઇઝ ધીસ તો ઇઝ ની જગ્યાએ ભૂતકાળનું ટોબી નું રૂપ વોઝ મૂકશું પછી કેન ની જગ્યાએ ભૂતકાળનું રૂપ કુડ મૂકશું અને આગળ સહાયકાર ક્રિયાપદ આવી જાય પછી ગ્વેસમાં કઈ ફેરફાર થતો નથી તો સમજાય ગયું વિદ્યાર્થી મિત્ર કઈ રીતે પરિવર્તન થાય ચાલો હું તમને ફેરફાર કરેલું એક બીજી વાર બતાવું તમે તમારી બુકમાં લખશો અને પરીક્ષા ઉપર વાંચશો તો તમને મજા આવશે તો તમને સમજાઈ ગયું ચાલો વિદ્યાર્થી મિત્રો હજુ એકવાર તેના જવાબ સાથે હું તમને દર્શાવું છું અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા યસ જુઓ આ સ્ક્રીન ઉપર હું લઉં છું અને તમને બતાવું છું જુઓ અહીંયા કેન નું કરવાનું ઉપર મેં દર્શાવેલ જ છે

તેમાં આ જે વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે હવે અવર ગ્રાન્ડ ફાધર ત્રીજો પુરુષ એક વચન છે માટે હેવ નું અહીંયા હેઝ કર્યું વિદ્યાર્થી મિત્રો હેઝ નોટ બીન ફરીથી બોલું છું અવર ગ્રાન્ડ ને આપણે આગળ લેશું અવર ગ્રાન્ડ ફાધર ત્રીજો પુરુષ એક વચન છે માટે હેવ નું હેજ કર્યું અહીંયા જે ઉપર હેવ છે પ્રશ્ન જુઓ તેનું હેજ કર્યું હેઝ નોટ પછી પેસિવ વોઇસમાં ભૂતકુદન સાથે બીન આવે માટે બીન આવ્યું છે તો આ પેલું વાક્ય આપણું પૂરું ત્યાર પછી જુઓ બીજું વાક્ય વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ હવે એનું પેશ્યું નો થાય વિદ્યાર્થી મિત્ર ઘણા બધા ઇન ટ્રાન્સિટી તેનું પેસિવ થતું નથી તમે જો મારા એક્ટિવ પેસિવના વિડીયો જોશો તો આ બધું સમજાવેલું જ છે જેમ કે ગો એટલે જવ તેમાં પાછળ કાંઈ જવાબ મળતો નથી એટલે એનું પેસિવ થાય નહીં પેસિવ થાય નહીં વિદ્યાર્થી મિત્રો બીજું તમને કહેવાનું કે જે જે કર્મ ના હોય તેનું પેસિવ થાય નહીં દાખલા તરીકે ઈટ તો શું ઈટ કરવું જેમ કે એને એપલ ઈટ કરવું આઈસ્ક્રીમ ઈટ કરવી માટે તેનું પેસિવ થાય જવ તો શું જવ તેનો જવાબ ન મળે એવી રીતે વોક એટલે ચાલવું તો તેનો પણ જવાબ મળતો નથી તો આવા જે ક્રિયાપદ જે છે ટ્રાન્ઝિટિવ અને ઇન ટ્રાન્ઝિટિવ તેમાં ઇન ટ્રાન્ઝિટિવ વર્બ જે છે તેનું પેસિવ થતું નથી ત્યાર પછીનું વાક્ય જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હી વોઝ સિંગિંગ એ રોમેન્ટિક સોંગ આ જે વાક્ય છે હી વોઝ સિંગિંગ એ રોમેન્ટિક સોંગ તે ચાલુ કાળનું છે તો માટે આપણે પેસિવ વોઇસના ચાલુ કાળના નિયમો સમજવા જોઈએ તો તમે પેશી શીખી ગયા હોય તો ચાલુ કાળમાં શું આવેલા આપણે કર્મ આગળ કર્મ હોય છે આગળ લેશો પછી વોઝ બીંગ અને સિંગનું ભૂત પેશી વોશમાં હંમેશા ભૂતકુદન જ આવે છે માટે એ રોમેન્ટિક સોંગ વોઝ બીંગ સંગ બાય હિમ સમજાઈ ગયું એ રોમેન્ટિક સોંગ ને આગળ લેશો પછી ટુ બી નું રૂપ વોઝ પછી બીંગ સંગ બાય હિમ ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ અહીંયા કર્મ શું છે તો હિમ અને મેની ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્ર બે કર્મ છે આપણે પહેલા જે કર્મ આપેલું હોય તેને જ આગળ લેશું માટે હિમ ને આગળ લઈ તો શું આવશે હી તો હી વોઝ ભૂતકાળ છે સાદો ભૂતકાળ સાદા ભૂતકાળમાં ટુ બી નું રૂપ પ્લસ ભૂતકુદંત આવે ચાલુ હોય તો બીંગ લાગે પણ સાદામાં બીંગ લાગતું નથી માટે હી વોઝ આસ્કડ મેની ક્વેશ્ચન્સ બાય અસ બટ હી ડિડન્ટ રિપ્લાય તે એમને એમ રહેશે કારણ કે તેમાં કર્મ આપેલ નથી અને વર્બ છે ઇન્ટ્રાન્ઝિટિવ હોવાથી તેનું પેસિવ થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો તમને પેસિવ સમજાઈ ગયું ચાલો હજી એકવાર તમને હું મેં જે જવાબ લખેલા છે તેમાં તમને બતાવ તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હું પેસિવ વોઇસ

તો તમે પણ તમારી બુકમાં લખજો વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને દર્શાવેલ છે પેપર તે ગાલાનું પેપર નંબર 1 છે તેમાં પણ તમે પ્રેક્ટિસ કરી શકશો એટલે મેં તમને સમજાવેલ છે કે કઈ રીતે જવાબ લખવા હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખશું તો તમને આ સમજાઈ ગયું હશે હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને બતાવું છું હાઇલાઇટ કરીને ટેક ટેક થી વાક્ય શરૂ થયું જુઓ વિદ્યાર્થી મિત્રો

હાઉ ફની યુ લુક બીજું વાક્ય છે એ એક્સક્લેમેટરી વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યમાં આર વી બરાબર શું આપણે મૂકશી એક્સક્લેમ્ડ એન સી એક્સક્લેમ ટુ મી પછી આપણે જોકિંગલી લખીએ કે જોકિંગલી એટલે મજાકમાં એન સી એક્સક્લેમ ટુ મી જોકિંગલી ધેટ પછી આપણે આનું વિધાન વાક્ય બનાવશું યુ લુક વેરી ફની તો યુ નો ફેરફાર કોના પ્રમાણે થશે સાંભળનાર પ્રમાણે માટે આ યુ નું આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો આય સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણે યુ નું શું કરશું આય જો અહીંયા બતાવું તમને યુ નું આય પછી લુક નું ભૂતકાળ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લુક છે તેનું ભૂતકાળ લુકડ કરશું લુક નું ભૂતકાળ શું કરશું લુકડ અને હાવ કાઢી અને આપણે શું મૂકશું વિદ્યાર્થી મિત્રો હાવ કાઢીને વેરી ફની ફરીથી બોલું છું

I asked her if. If પછી ખાલી real છે તો આપણે આખું વાક્ય ક્યાંથી બનાવશું ઉપરથી તો અહીંયા I looked very funny ઉપરથી વાક્ય લઈ લેવાનું વિદ્યાર્થી મિત્ર I looked very funny તો I asked her if I looked really very funny તો વિદ્યાર્થી મિત્રો આ બે વાક્યના પહેલા હું તમને જવાબ દર્શાવું છું તે તમે જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા જવાબ મેં દર્શાવેલ છે જો નીચે મેં વિદ્યાર્થી મિત્રો જવાબ છે પણ તે બીજા વાક્યના જવાબ છે એક મિનિટ હું તમને હમણાં જવાબ બતાવું છું વિદ્યાર્થી મિત્રો યસ જો વિદ્યાર્થી મિત્ર સ્વાતિ આસ્ક મી ટુ લુક એટ માય સેલ્ફ ઇન ધ મિરર પછી ઉદ્ગાર વાક્યમાં ધેન સી એક્સલેમ ટુ મી જોકિંગલી ધેટ આઈ લુક ધ વેરી ફની હવે આપણે નીચેના બે વાક્ય કરશી ઓકે ઇફ યુ ડોન્ટ બિલીવ મી વરી સ્વાતિ બોલે છે કે જો તું મારું માન નહીં તો સ્વાતિ ટોલ્ડ મી ધેટ ઇફ યુ નું સાંભળનાર પ્રમાણે શું થશે અહીંયા જે સાંભળનાર છે તે વિદ્યાર્થી મિત્ર જુઓ સાંભળનાર પ્રમાણે યુ નું શું થશે આઈ ડોન્ટ નું ભૂતકાળ

ચાલો તો તેના જવાબ પણ હું તમને અત્યારે વિદ્યાર્થી મિત્રો દર્શાવું છું જુઓ તમે તે જવાબ અહીંયા જવાબ દર્શાવેલ છે જુઓ તેન સ્વાતી ટોલ મી ધેટ ઇફ આઈ ડિડન્ટ બિલીવ હર શી આસ્ક્ડ મી ટુ ગો આઉટ એન્ડ ફાઇન્ડ માય સેલ્ફ ફની આઈ ટોલ્ડ હર લવિંગલી ધેટ આઈ બિલીવડ હર એન્ડ થેન્કડ હર ફોર ઇટ તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જે છે પેરેગ્રાફ તેના જવાબ તમને બરાબર સમજાઈ ગયા હશે તમે તમારા ગાલાના પેપરમાં પણ ચેક કરશો અને તમારી જાતે શીખવાનો પ્રયત્ન કરશો અને તમારી નોટબુકમાં લખશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર